જય શ્રી કૃષ્ણ બાળકો, આપણે આજે ધોરણ એક વિષય અંગ્રેજી, આજથી આપણે રિવિઝન ચાલુ કરવાનું છે, એટલે કે પુનરાવર્તન. આપણે જે બધું શીખી ગયા છે એ આપણે રિવાઇઝ કરવાનું છે, એટલું આપણે પુનરાવર્તન કરવાનું છે, બરાબર. તો આજ આપણે ચાલુ કરીએ, શરૂ કરશું. ઉચ્ચાર સામે તેના અર્થ લખો. આપણે 1 થી 10 ના સ્પેલિંગ, ઉચ્ચારને અર્થ શીખી ગયા અગાઉના વિડીયોમાં. તો આજે આપણે એના ઉચ્ચાર જે આપેલા છે તેની સામે તેના અર્થ લખવાના છે, તે શીખવાનું છે. એ પણ આપણે શીખી ગયા છીએ, પણ આજે એનું પુનરાવર્તન કરવાનું છે. તો 1 થી 10 ના તો ઉચ્ચારમાં છે વન. વન એટલે એનો અર્થ થશે એક. ઉચ્ચાર વન, અર્થ થશે એક. આપણે એનો સ્પેલિંગ લખવાનો નથી. સ્પેલિંગ થાય ઓ એની વન એટલે એક, પરંતુ આપણને સૂચનામાં શું કીધું, ખાલી ઉચ્ચાર સામે તેના અર્થ લખવાના છે. તો આપણે વન ઉચ્ચાર આપેલો છે, એની સામે તેનો અર્થ થશે એક. એવી જ રીતે નીચે છે ટુ. ટુ છે એ ઉચ્ચારમાં છે, ટુ એટલે થશે તેનો અર્થ બે. ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે. પછી છે થ્રી. થ્રી છે એ ઉચ્ચાર છે, અને ત્રણ છે એનો અર્થ થાય ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ. આગળ છે ફોર. એફ ઓ યુ આર ફોર. ફોર છે એ ઉચ્ચાર છે, એનો અર્થ થશે ચાર. નીચે છે ફાઈવ. એફ આઈ વી ઈ ફાઈવ એટલે કે પાંચ. આ આપણને ઉચ્ચાર આપેલા છે વન ટુ થ્રી ફોર અને ફાઈવ. તો વન એટલે એક, ટુ એટલે એનો અર્થ થશે બે, થ્રી એટલે ત્રણ, ફોર એટલે ચાર અને ફાઈવ એટલે કે પાંચ. આવી રીતે આપણે તેના ઉચ્ચાર સામે અર્થ લખવાના છે. આપણે ફાઈવ સુધી જોયું, હવે આગળ જોઈશું સિક્સ. તો સિક્સ છે એ ઉચ્ચારમાં છે, એસ આઈ એક્સ સિક્સ એટલે કે છ, એનો અર્થ થાય. આગળ છે સેવન. સેવન એનો ઉચ્ચાર છે, સ્પેલિંગ થશે એસ ઈ વી ઈ એન, જે આપણે લખવાનો નથી. એસ ઈ વી ઈ એન સેવન એનો ઉચ્ચાર છે, અર્થ થશે સાત. સેવન પછી આવશે એઇટ. એઇટ ઉચ્ચાર છે, એનો અર્થ થશે આઠ. E I G H T એટ એટલે અર્થ થશે આઠ. આઠ પછી શું આવે, નવ. તો ઉચ્ચારમાં છે નવ ને શું કહેવાય, ઉચ્ચાર એનો શું થાય નાઇન. તો N I N E નાઇન એટલે કે નવ. નવ એનો અર્થ થાય નવ. પછી નવ એટલે એનો ઉચ્ચાર થાય નાઇન. તો નાઇન પછી શું આવશે, ટેન. તો ટી ઈ એન ટેન એનો ઉચ્ચાર અને દસ એનો અર્થ થાય. શું થાય, ટી ઈ એન ટેન, અર્થ થશે દસ. આપણે જોયું બરાબર, ઉચ્ચાર છે સિક્સ સેવન એટ નાઇન અને ટેન. તો સિક્સ એટલે છ, સેવન એટલે સાત, એટ એટલે આઠ, નાઇન એટલે નવ અને ટેન એટલે કે દસ. આપણે આવી રીતે ઉચ્ચાર સામે તેના અર્થ જોવાના છે. તો ઉચ્ચારમાં 1 થી 10 સુધી આપણને આપ્યા હતા, તેનો અર્થ આપણે 1 થી 10 માં જોયું. આ આપણે આજે શું કર્યું છે, પુનરાવર્તન. અગાઉ આપણે વિડીયો જોઈ લીધો છે 1 થી 10 નો, પણ આજે આપણે ફરીવાર તેનું પુનરાવર્તન કર્યું છે. તો આ તમારે સરસ નોટબુકમાં એટલે કે વર્ગ કાર્યની નોટમાં લખી નાખવાનું છે. અને આજે હોમવર્કમાં છે સ્વાધ્યાય પોથી પાના નંબર 16, ક્યુ આર અને 17, એસ અને ટી. ક્યુ આર એસ ટી તમારે પાના નંબર 16 અને 17 છે એ સ્વાધ્યાય પોથીનું કમ્પ્લીટ કરી નાખવાનું છે, એ તમારું ઘરકામ છે. આવજો. જય શ્રી કૃષ્ણ.